જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ થોડુંક ઓછું થયું છે. શહેરમાં આજે કોરોનાના નવા 73 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં વધુ 22 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 95 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આજે કોરોનાના 75 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસો ઘટતા સંક્રમણ ઓછું થયાના સંકેત રાહતરૂપ છે, પરંતુ કોરોનાના દર્દીઓના સતત થઈ રહેલા મૃત્યુ ચિંતાજનક છે. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 35 દર્દીઓના મૃત્યુ થતા હાહાકાર થયો છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000 થી વધુ સબસ્ક્રાઈબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબતનું ફેસબુક પેજ કે જેના પર 45,000 થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000 થી વધુ ફોલોઅર્સ છે, અને વેબસાઇટ કે જેના 20,00,000 થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબતના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000 થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન રાજ્યની 225 સહકારી બેંકોનું સંગઠન છે. ફેડરેશનમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ચૂંટણી અલગ અલગ બેંકોના ડાયરેક્ટરો વચ્ચે યોજાતી હોય છે. વર્ષ 2021-2025 ટર્મમાં ફેડરેશનમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે જામનગરની નવાનગર કોઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર તથા શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા ચૂંટાયા છે. તેઓ કુલ 9 માંથી 8 મત મેળવી વિજેતા થયા હતા, જ્યારે તેમના હરીફ મહિલા બેંકના શીતલબેન શેઠને માત્ર 1 જ મત મળ્યો હતો. સ્મશાનમાં ગેસ કે ઇલેક્ટ્રિક આધારિત ભઠ્ઠીઓ પર 18% જીએસટી લાગે છે. દેશભરમાં હિન્દુઓની અંતિમવિધિ માટે આવેલા મોટાભાગના સ્મશાનો વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા દાતાઓના સહયોગથી ચાલતા હોય છે. સ્મશાનની ભઠ્ઠીઓ પર લાગતો 18% જીએસટી નાબૂદ કરવાની માંગ ઉઠી છે. જામનગરના ગાંધીનગરમાં આવેલ સ્મશાનનું સંચાલન કરતી સંસ્થા મોક્ષ મંદિર સમિતિના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ થઈ જતા વિશ્વભરમાં લોકોએ જીવન નિર્વાહ માટે બેંકોમાં પડેલી બચત મૂડીનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે લોકોની બચતમાં ઘટાડો થયો હતો. આ વૈશ્વિક સંકટના સમયમાં ગુજરાતીઓએ અનોખો વિક્રમ સર્જી દીધો છે. લોકડાઉન દરમિયાન ગુજરાતીઓની બચતમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચમાં ગુજરાતની બેંકોમાં કુલ 7.60 લાખ કરોડની ડિપોઝિટ હતી, જે જૂનમાં 7.81 લાખ કરોડ થઈ ગઈ હતી. એટલે કે લોકડાઉનમાં ગુજરાતીઓની બચત મૂડીમાં 21,000 કરોડનો વધારો નોંધાયો હતો.